કઈ રીતે? હું કઈ હેમજો નહીં, હું તો બિલકુલ અભણ છું. પણ એ તો ભણેલા છે ને, કઈ હશે રહસ્ય એમની વાતમાં તો જ મને કહ્યું હશે ને. લો આ કલમ, અને હા, તમે મારું જીવન સાર્થક કર્યું છે એની પણ ભેટ સમજજો આ કલમ. લો ભગત, તમારા હાથ અડાડીને કલમને પાવન કરો અને હરી તમારું જીવન પાવન કરશે. અરે, આ તો ફરો બની ગયો. હરી 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 હરી, હવે સમજો ભગત, હરી સુધી પહોંચવાનો માર્ગ આપણે નક્કી નથી કરી શકતા, તો હરી પોતે જ નક્કી કરે છે. જો હરીએ તમને બહુ જ ઉત્તમ માર્ગ બતાવ્યો છે એમને પામવાનો. બધા પોત પોતાના કર્મો થકી જ હરીને પામી શકે છે. તમે પણ તમારા કર્મો થકી જ હરી સુધી પહોંચશો એવો અણસાર કલમ થકી હરીએ તમને આપ્યો છે. હવે તમને સંન્યાસી બનવાની કોઈ જરૂર નથી, કારણ કે સંન્યાસી બનીને તમે એમને પામી નહીં શકો. આ ફરા થકી જ તમે કૃષ્ણને પામશો ને એમના સુધી પહોંચશો. ભગત, તમે ગૃહસ્થ બનીને જ હરીને તમારા હૃદયના ઘરમાં રાખી શકશો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ મહારાજ. હવે હરીની વાત તો કેમની ટળાય, મને આ સંસારમાં હરી સિવાય બીજી કોઈ વાતમાં રસ નથી. મારા મનમાં આખો દી હરી હરીને હરી જ ઘૂમે છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, વિઠ્ઠલ હરે વિઠ્ઠલ, ભક્તિ હરિ પ્રેમ જોડ હો પંથી, ભક્તિ હરિ પ્રેમ જોડ હો પંથી, ભક્તિ હરિ પ્રેમ હરિ ગુણ ગાતા નવ થાકે, મુખ હરિ ગુણ વિઠ્ઠલ વિઠ્ઠલ રે હરિ, મુખ હરિ ગુણ ગાતા નવ થાકે, મુખ હરિ ગુણ હરિશ્રવણે શ્રુતિ ચોર હો પંથી, હરિશ્રવણે શ્રુતિ ચોર હો પંથી, ભક્તિ હરિ પ્રેમ જોડ હો પંથી, ભક્તિ હરિ પ્રેમ જોડ હરિ હરિ ભૂલ થઈ છે તુલસીબો, એના પગ નીચે બાળક આવી ગયો કઈ નાનો અપરાધ નથી, પણ તમારા અબોલા એને પીડા આપી જ રહ્યા છે. તમારા તરફથી મળતી પીડા એના હૃદયને છૂંદી જ રહી છે તુલસીબો. જો એ અપરાધ ભાવમાં આવી જશે ને તો એ પોતાને ક્યારેય માફ નહીં કરી શકે, એટલે તમારે એને માફી આપવાની શરૂઆત કરવી જ પડશે. ક્યાં છે
કેમ મારું ધ્યાન ન ગયું? મારા હાથે અશુભ થઈ ગયું. ગોવિંદ બેટા, હું તને એ ઢીકલી પાછી લાવી આપું છું. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હવે કઈ ન થાય ભગત, કઈ રીતે કાઢશો તમે? મારો હરી કાઢશે. હરિના લીધે જ તો તમારું ધ્યાન નથી રહેતું, અને આ જે થયું છે એ હરિના લીધે જ થયું છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હે હરિ ભગત, મહેરબાની કરીને બહાર નીકળો. ભગત, આવું ના કરો, તમે દાઝી જશો. કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ગરમ છે, તું દાજી જઈશ, હું આપું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. શું થઈ રહ્યું છે? ના નાના ભાઈબંધને ખૂબ જ બળી રહ્યું છે રુકમણી. આ તમે શું કર્યું છે એ હું જાણું છું. જે પગે ગોરાએ એના બાળકને ખૂંદ્યું હતું, એ જ પગે એણે એના લગ્ન જીવનને પણ ખૂંદી નાખ્યું હતું. પરંતુ નાથ, ગોરાના પગને આપેલી પીડાથી તમે તુલસી અને ગોરાની વચ્ચે પડેલી તિરાડના ખાને મલમ લગાવ્યો છે. હું જાણું છું ના કે મન પર લાગેલો ઘા જે અત્યારે રૂજાઈ રહ્યો છે એ તમે કેમ કરી રહ્યા છો. પીડા ભલે ગોરાના પગમાં થતી હોય, પરંતુ એની અસર તુલસીના હૃદયમાં થાય છે, અને એ પીડાથી ઊભી થયેલી તુલસીના મનની ભાવના ગોરાના જીવનના સંબંધની ભાવનાને દૂર કરશે. વિચાર ઉત્તમ છે રૂકમણી, પરંતુ આ વિચાર પાછળ તમારું હૃદય રહેલું છે, એક માનું હૃદય, અને એટલે જ આ પીડામાંથી પણ તમે ગોરાનું હિત શોધી નાખ્યું છે.